ચીનમાં ફેલાઈ રહેલી બીમારીને લઈ અને જામનગરમાં સરકારી હોસ્પિટલોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જીજી હોસ્પિટલમાં તાબડતોબ તૈયારીઓ ચાલી રહી છે. ડોક્ટરોની ટીમોને પણ ખડે પગે રાખવામાં આવી રહી છે, જેમાં ડોક્ટરો સહિત ક્લાસ 1 થી લઈ અને 4 સુધીના તમામ સ્ટાફને તાલીમથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. તેની સાથે સાથે હોસ્પિટલમાં રહેલી સાધન સામગ્રીને દરરોજ ચેક કરવા તથા સ્ટેન્ડબાય રાખવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી રહી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટથી લઈ અને બાળકોના વિભાગમાં પૂરતા બેડની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. ચીનમાં ફેલાયેલા જે રહસ્યમય વાયરસને લઈને ભારતમાં પણ અગમચેતીના ભાગરૂપે પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં બાળકોના જે ખાસ વોર્ડ છે તેમાં વ્યવસ્થિત જે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે ડોક્ટરો છે તેમને જે તાલીમો પણ આપવાની શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે જે આ જામનગર જીજી હોસ્પિટલમાં ડોક્ટરોની જે પ્રકારે મીટિંગ થઈ હતી ત્યારબાદ જે તાલીમો પણ આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. ખાસ કરીને વાત કરીએ જામનગર જીજી હોસ્પિટલમાં વ્યવસ્થાની, તો અહીં જે બાળકો માટે ઓક્સિજન છે તે પણ પૂરતા પ્રમાણમાં હોય તેવું નિશ્ચિત કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે કહીએ તો આ બીમારી છે તે ખાસ બાળકોમાં જોવા મળી રહી છે, અને તાવ ઓક્સિજન શ્વાસ લેવાની જે તકલીફો છે તેમાં જોવા મળી રહી હોય એવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. તો ડોક્ટરનું કહેવું છે કે હાલ જામનગરની જીજી હોસ્પિટલ છે તે કોઈ પણ જે બીમારી છે તેને પહોંચી વળવા માટે હાલ સંપૂર્ણપણે તૈયાર છે. સંજય વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, જામનગર.